विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश यूनिट 8 अवर फेदर बग फ्रेंड्स अपना पीछा वाला मित्रों पार्ट 3 विषय आप अभ्यास करिसु। विद्यार्थी मित्रों यहां शुभांगी से वन मोर क्वेश्चन डैश 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 यू दीदी। विद्यार्थी मित्रों अपने पार्ट नंबर 96 पर पार्ट 2 ની અંદર જોયું હતું ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં એટલા સુધી આપણે જોયું હતું। હવે પાર્ટ 3 માં જોઈએ। શુભાંગી સે વન મોર ક્વેશ્ચન દીદી એટલે કે હજી એમ કહે છે કે એક પ્રશ્ન દીદી એમ કહે છે કે दिवांगी से ओ श्योर अरे के चौकस सुभांगी से प्लीज टेल मी अबाउट माइग्रेटरी बर्ड એટલે કે મને એમ કે છે કે પ્રવાસી પક્ષીઓ વિશે કહે મહેરબાની કરીને। વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 97 પર દેવાંગી સે વેલ સુભાંગી એવરી યર વી હેવ થાઉઝન્ડ્સ ઓફ બર્ડ્સ एज अवर गेस्ट फ्रॉम यूरोप साइबेरिया एंड अदर कोल कंट्रीज। जो एंकेट के सुबह दर वर्ष एंकेट के यूरोप साइबेरिया अने बीजा के ठंडा देशों मधी हजारों पक्षियों अपना मेहमान बनी ने आवे छे। बर्ड्स लाइक पेलिकन एटले के बत्तक जेवु पक्षी आवे छे। विद्यार्थी मित्रों क्रेन એટલે કે સારસ એટલે કે વેરિયસ ડક્સ એન્ડ રોઝી પેસ્ટર એટલે કે વૈયા એ નામનું એક પક્ષી છે। ટ્રાવેલ થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ ટુ ફ્લાય ટુ ઇન્ડિયા। હવે કહે છે કે પેલિકન પછી કહે છે કે સારસ જુદા જુદા એમ કહે છે કે બતકો અને રોઝી પેસ્ટર પણ કહી શકાય અથવા તો એને બીજું નામ કહીએ વૈયા પણ કહી શકાય છે। જેવા કે પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ કરી ભારતમાં કહે છે કે ઉડીને અહીં આવે છે। સુભાંગી સે રોજી પાસ્ટર બીજો આપણે લઈએ કે મેં તમને કહ્યું તેવું પ્રમાણે વૈયા પણ કહી શકાય। ધીસ નેમ સાઉન્ડ સી વોટ ઇઝ ધેટ એટલે કે આ નામ સાંભળવામાં કહે છે કે ખૂબ જ એમ કહે છે કે મીઠું છે તે શું છે એમ કહે છે કે દેવાંગી સે દેવાંગી કહે કે ઇટ ઇઝ અ બર્ડ લાઈક અવર મેના કે છે એમ કહે છે કે આપણી જે મેના જે આવે છે એવું જેમ કહે છે કે એ પક્ષી છે। રોજી પાસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી અને ગુજરાતીમાં કે રોજી પાસ્ટર ને કહે છે કે વૈયા કહેવામાં આવે છે। ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક અને તેનો જે રંગ જે છે એમ કહે છે કે આછો બદામી અને કહે છે કે ગુલાબી હોય છે। સુભાંગી સે ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર ફ્લાઇંગ ઇન ધ ફ્લોર એટલે સુભાંગી કહે છે કે તે એ જ એમ કહે છે કે પક્ષી છે કે જેને કે શિયાળામાં હું એમ કહે છે કે પક્ષીઓના ટોળામાં કે ઉડતા જોઉં છું। દેવાંગી સે ગુડ ઓબ્ઝર્વેશન એટલે કે ખરેખર કે સારામાં સારું કે નિરીક્ષણ છે। This bird arrives in India in June, July from Europe and returns in March, April. એટલે કે આ પક્ષી એમ કહે છે કે જૂન જુલાઈમાં યુરોપથી ભારતમાં આવે છે અને માર્ચ અથવા તો એપ્રિલમાં એમ કહે છે કે તેઓ એમ કહે છે કે પાછા ફરે છે। સુભાંગી સે હાઉ ડુ દે ટ્રાવેલ વિધાઉટ એની મેપ એટલે કે સુભાંગી કહે છે કે હવે કે કોઈ નકશા વિના કે તેઓ કેવી રીતે પ્રવાસ કરે છે। દેવાંગી સે ધે ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વે કે જે તેઓ એમ કે સૂર્યની મદદથી તેઓનો રસ્તો એમ કહે છે કે તેઓ શોધે છે। વાઇલ ધે કમ ધે ટ્રાવેલ ઇન ધ અર્લી મોર્નિંગ એન્ડ ડ્યુરિંગ રિટર્ન માઇગ્રેશન ધે ફ્લાય ઇન ધ ઇવનિંગ એટલે કે તેઓ જ્યારે એમ કહે છે કે આવે ત્યારે કે વહેલી સવારે કે તેઓ પ્રવાસ કરે છે અને વર્તા પ્રવાસમાં એમ કહે છે કે તેઓ એમ કહે છે કે સાંજે ઉડે છે।
इवनिंग नो अपोजिट मॉर्निंग सुबह की सेल डू दे ऑल यूज द सेम पैटर्न फॉर माइग्रेशन सुभांगी कहते के शू बधा पक्षी एम कहते के एक सरखी रीते उड़ीने प्रवास करे छे देवांगी छे ऑफ कोर्स नॉट जराय ने एम कहते के माइग्रेटरी बर्ड फ्लाई इन डिफरेंट पैटर्न अने माइग्रेटरी એટલે કે પ્રવાસી અથવા તો એક સ્થળે થી બીજે સ્થળે જનાર પક્ષીઓ કહેતે કે પક્ષીઓ જુદી જુદી એમ કેતી રીતે તેઓ પ્રવાસ કરે છે બર્ડ્સ લાઈક ક્રેન્સ ડક્સ એન્ડ ગીસ ફ્લાય ઇન એ ફોર્મ્યુલા ફોર્મેશન ઓફ વી શેપ ફોર્મેશન એટલે કે ગોઠવણી એટલે કે સારસ બતક અને કે તે રાજહંસ જેવા જે પક્ષીઓ જે છે એ વી આકારની કે ગોઠવણીમાં ઉડે છે गीज विद्यार्थी मित्रों एक गूज नु बहुवचन छे जी डबल ओ एस ई सर्टेन डक्स वॉर्बलर एंड फ्लाई कैचर्स ट्रावेल इन ग्रुप्स એટલે અમુક જે બતકો પછી વોર્બલર અને કે ફ્લાય કેચર્સ એટલે કે માખો મારનાર એમ કે છે એટલે કે માખી મારનાર એમ કે છે જેવા પક્ષી એમ કે છે કે સમૂહમાં ઉડે છે સુભાંગી સે ઓ અરે કે છે એટલે ઓ ગોડ એમ કે છે અરે ભગવાન એમ કે છે હાઉ કેન આઈ રીમેમ્બર ઓલ ધ ડિટેલ્સ એટલે કે આટલી બધી માહિતી એમ કે છે હું કઈ રીતે એમ કે યાદ રાખી શકું રીમેમ્બર નું ઓપોઝિટ ફોરગેટ દેવાંગી સે ધેટ્સ ઇઝી તે કે ખૂબ જ સહેલું છે રીમેમ્બર ધીસ સ્ટેપ્સ વાઇલ બર્ડિંગ એમ છે એટલે કે પક્ષીઓને ઓળખવા માટે આ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને તમે યાદ રાખો ફર્સ્ટ જે છે સી ધ કલર ઓફ ધ બર્ડ એટલે કે પહેલો જે છે કે પક્ષીઓનો રંગ જે છે એ એમ કહે છે કે જુઓ સેકન્ડ ઓબ્ઝર્વ ઇટ સાઈઝ તેઓના જે કદ જે છે એ કદનું એમ કહે છે કે નિરીક્ષણ કરો નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ તેમની જે ચાંચ અને જે પૂંછડીનો જે આકાર જે છે અને એની લંબાઈ એમ કહે છે તમે જુઓ For place to place of sight like perched up on a tree or wire in water body open ground grassland or sky એટલે કે દેખાય હોય તેમ કે સ્થળ જેમ કે વૃક્ષ અથવા તો કે તાર પર બેઠેલા હોય પાણીમાં અથવા તો ખુલ્લા મેદાનમાં ઘાસમાં અથવા તો કોઈ આકાશમાં apart from this tip you can give your close friends name to them बर्ड हूज नेचर और एनी कैरेक्टरिस्टिक मैचिज विथ द फ्रेंड अने आ मुद्दा उपरांत के जगह जे पक्षी ने जे स्वभाव जे छे के तेमनी जे कोई लाक्षणिकताओ जे छे ए तमारा जे नजीक नो जे कोई मित्र होय एने के साथे मरता होय एम के छे अने तो तेम के जगह मित्र नो ते एम के मित्र नो नाम तेने के तमे आपी सको छो देवांगी से એટલે કે શુભાંગી છે ધેટ્સ ટ્રુ એટલે કે કે તે દત્તાની વાત છે કે સાચી છે થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ અને કે પક્ષીઓને કે કે રંગીન દુનિયા સાથે મારો પરિચય કરાવવા બદલ તારો ખૂબ ખૂબ આભાર દીદી દેવાંગી છે યસ માય બ્રેઇન ફીવર બર્ડ એટલે કે હા એમ કે મારા બ્રેઇન ફીવર પક્ષી મિત્ર છે વોટ ઇઝ ધેટ એટલે મિત્ર કહે છે કે તે વળી એમ કહે છે કે શું શુભાંગી સે એ બર્ડ લાઈક શુભાંગી શુભુ સર્ચ અબાઉટ ધીસ બર્ડ અને શુભાંગી જેવું એમ કહે છે કે આ એક પક્ષી શુભુ તે પક્ષી વિશેની કઈ માહિતી પ્રાપ્ત કર અથવા તો મેળવ મિત્ર છે રિમેમ્બર શુભુ એટલે કે શુભુ એમ કે યાદ રાખજે વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ એઝ ધે ઈટ અપ ઇન્સેક્ટ हार्मफुल टू अवर क्रॉप એટલે કે પૃથ્વી પર એમ કે આપણે પક્ષીઓને કે જરૂર છે કારણ કે એ છે તેઓ એમ કે આ પાકને થતા નુકસાન કરતા એમ કે જે જંતુઓ જે છે જંતુઓને છે તે ખાઈ જાય છે દે આર ઓલસો હેલ્પફુલ ઇન સ્પ્રેડિંગ ઓફ સીડ અને તેઓ એમ કે બીજ ફેલાવવામાં પણ એમ કે મદદરૂપ બને છે દે એન્ટરટેઇન અસ વિથ ધેર સ્વીટ કોલ્સ અને એમ કે છે કે તેમના મીઠા કલરવથી એમ કે છે કે તેઓ આપણને એમ કે છે કે મનોરંજન કરે છે ટેક કેર ઓફ બર્ડ્સ ધે આર ટ્રુ ઇન્ડિકેટર્સ
ઓફ એ હેલ્ધી એન્વાયરમેન્ટ. અને પક્ષીઓને કહે કે તે ચોક્કસ કાળજી લેજો, કાળજી લો. તેઓ એમ કે સ્વસ્થ વાતાવરણને ખરાબ કે તે સૂચક છે. શુભાંગી સે થેન્ક યુ દીદી, આભાર દીદી. અહીંયા વિદ્યાર્થી મિત્રો, એની એક વખત ફ્રેન્ડ પાર્ટ થ્રી કોમ્પ્રિહેન્શન પ્રશ્નો લખેલા છે બોર્ડ પર. ફર્સ્ટ જે છે, વોટ આર માઇગ્રેટરી બર્ડ્સ? બર્ડ ધેટ ટ્રાવેલ ટુ ઇન્ડિયા એવરી યર ફ્રોમ અધર કોલ્ડ કન્ટ્રીઝ આર કોલ્ડ માઇગ્રેટરી બર્ડ. સેકન્ડ, હાઉ ડુ ધ માઇગ્રેટરી બર્ડ્સ ટ્રાવેલ વિધાઉટ એની હેલ્પ? ધ માઇગ્રેટરી બર્ડ્સ ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી રીતે એમ કે છે કે બીજું કે શોર્ટ નોટ જે છે એ શોર્ટ નોટ પણ તમે તમારી નોટબુકમાં અવશ્ય લખજો. દાખલા તરીકે ધ હાઉસ સ્પેરો, ધ વિવર બર્ડ્સ નેસ્ટ, ત્યાર પછી માઇગ્રેટરી બર્ડ્સ, ધ વલ્ચર, આવી રીતે શોર્ટ નોટ પણ આવી શકે. બીજું કે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા કોમ્પ્રિહેન્શન ના જે પ્રશ્નોના જવાબ જે છે એ તમારી જાતે બનાવવાના અને પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખજો. સ્વાધ્યાય જે આપેલું જે છે એ પણ તમારી નોટબુકમાં કરજો. અહીંયા આપણે યુનિટ 8 પૂર્ણ કરવામાં આવે છે.